કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું તો ફ્રેન્ડ્સ આજે આપણે ગુજરાતની મોસ્ટ પોપ્યુલર ફેમસ મીઠાઈ જે છે મોહનથાળ તો એ બનાવીશું અને હા તમે પહેલીવાર જ આ મોહનથાળ બનાવતા હોવ તો આ વિડીયો પૂરો જરૂરથી જોજો આ જ પછી તમારી મોહનથાળ બનાવવામાં જરા પણ કચાસ નહીં રહે અને બિલકુલ પણ ખરાબ નહીં થાય એકદમ ઝીણી ઝીણી ટીપ્સ અને ટ્રીક સાથે હું તમને મોહનથાળ બનાવવાનું શીખવીશ આજે તો ના તો તમારે ચાસણી બનાવવામાં ભૂલ પડશે ના તો તમારે આ બેસનને શેકવામાં કે ના ધાબો દેવામાં કંઈ પણ પ્રકારની તમારે આજ પછી પ્રોબ્લેમ નહીં થાય એની હું તમને ગેરંટી આપું છું અને ચાસણી બનાવવાની તો એકદમ સરળ અને એકદમ મસ્ત એવી રીત તમને સમજાવીશ કે તમારી ચાસણી પરફેક્ટ બનીને તૈયાર થશે અને મોહનથાળ તો એવો બનશે કે તમે એને ખાતા જ રહી જાઓ એવો બની તૈયાર થશે તો ચાલો પછી આપણે મોહનથાળ બનાવવાનું શરૂ કરીએ મોહનથાળ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેવાનું છે બેસન તો આજે આપણે એક કિલો બેસનના મેઝરમેન્ટ સાથે મોહનથાળ બનાવીશું તો અહીંયા મેં પાંચસો પાંચસો ગ્રામના બે પેકેટ લીધા છે એટલે કે એક કિલો બેસન લીધું છે અને બેસન ગાયછાપ લીધું છે એની સાથે એક કિલો આપણે ખાંડ લેવાની તો ખાંડ પણ મેં સારી ક્વોલિટીની અને સરસ આવે એ લીધી છે મધુરની અને એની સામે આપણે એક કિલો ઘી લેવાનું તો ઘીને મેં થોડું મેલ્ટ કરી લીધું છે કેમકે આપણે હવે બેસનમાં ધાબો દેવાનું છે એટલા માટે તો તો અહીંયા સોથી દોઢસો ગ્રામ જેટલું ઘી આપણે નાના પેનની અંદર લેવાનું અને એટલું જ આપણે થોડું ગરમ દૂધ એડ કરવાનું છે તો ઘીને દૂધ ગરમ ના હોય તો તમે ગરમ કરી શકો હવે આપણે જે બેસન લીધું એને આપણે એક મોટી પરાતમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં જે બેસન લીધું એ રેડીમેડ લીધું છે પરંતુ હા તમે થોડું કરકરું બેસન લેવા માંગતા હોય મતલબ કે ચણાનો દૂધ થોડો કરકરું હોય તો તમે મોહનથાળમાં વાપરી શકો છો એનાથી પણ મોહનથાળ સરસ બનશે તો અહીંયા આપણે જે ઘી અને દૂધને મિક્સ કરીને રાખેલું એને થોડું થોડું કરી બેસનની અંદર એડ કરવાનું અને ધાબો દેવાનો તો જેમ જેમ જરૂર લાગે એમ એમ તમારે એડ કરતા જઈ અને સરસ આવી રીતે એની અંદર મોવણ દેવાનું છે તો મોવણ દેવાઈ જાય એટલે પછી એને થોડું આવી રીતે થાપી અને ઢાંકી દેવાનું દસથી પંદર મિનિટ કે પછી અડધો કલાક મળે તો અડધો કલાક માટે તો મેં અહીંયા વીસથી પચીસ મિનિટ માટે ઢાંકીને રાખી દીધેલું અને આવી રીતે આ સેટ થઈ ગયું છે બેસન તો બસ આવી રીતે એનો ધાબો દઈ અને તૈયાર કરી લેવાનો પછી એને છૂટો કરી લેવાનો હાથથી છૂટો કર્યા પછી આપણે આને ચાળવાનું છે તો અહીંયા હું તમને જણાવી દઉં કે તમે કકરા લોટનો મોહનથાળ બનાવો કે પછી આવો ઝીણા લોટનો મોહનથાળ બનાવો પણ હા એની અંદર ધાબો દઈ અને પછી બનાવશો તો મોહનથાળ સારો બનશે વગર ધાબો દીધે મોહનથાળ બને છે પરંતુ હા એકદમ બજાર જેવો અને એકદમ મસ્ત નથી બનતો તો આ પ્રોસેસ કરી લેવાની એનાથી બહુ ફરક નહીં પડે ખાલી દસ કે પંદર મિનિટનો જ તમારી ટાઈમ જશે તો અહીંયા તમારી પાસે ચાળવા માટે સ્પેશિયલ ચાયણી ના હોય તો તમે આવી રીતે પણ ચાળી શકો છો ઘણાના ઘરમાં ચાયણો નથી એવી ફરિયાદ હોય તો તમે આવી રીતે છીણીથી પણ ચાળી અને તૈયાર કરી શકો બેસનને તો આપણું એકદમ દાણેદાર બેસન બનીને તૈયાર થઈ ગયું છે તો ચાલો પછી મોહનથાળ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ગેસ ઉપર ચઢાવી દેવાનું અને આપણે ત્યાં સુધીમાં જે ઘી કાઢીને રાખેલું એ પણ જામી ગયું છે તો થોડું થોડું કરી ગરમ કરતા જઈ અને આની અંદર એડ કરીએ તો તમે એક સાથે ઘીને ગરમ કરીને એડ કરી શકો છો પરંતુ હું થોડું થોડું મિક્સ કરતા જઈ અને થોડું થોડું બાજુમાં ગરમ કરી લઉં છું જેથી ટાઈમ છે એ ઓછો વપરાય તો થોડું થોડું કરી ઘીને એડ કરતાં જઈ અને મિક્સ કરતાં રહેવાનું છે ફ્રેન્ડ્સ તો અહીંયા તમારે ટોટલ એક કિલો ઘી વાપરવાનું જ છે એમાં બિલકુલ કચાસ નથી કરવાની તો તમે જે પ્રમાણે મોહનથાળ બનાવવા માગતા હોય એ પ્રમાણે પછી મેઝરમેન્ટ તમારે સેટ કરી લેવાનું તો હું આજે એક કિલો બેસનથી મોહનથાળ બનાવવાની છું એટલે એક કિલો બેસન લીધું છે એક કિલો ઘી અને એક કિલો જ મેં ખાંડ લીધી છે તો આટલી વસ્તુથી આપણે મોહનથાળ બનાવીશું તો આપણું મોહનથાળ ટોટલ અઢીથી ત્રણ કિલો જેટલો બનીને તૈયાર થશે તો એ પ્રમાણે તમારે જેટલા પણ મેઝરમેન્ટ સાથે બનાવવું હોય મોહનથાળ એ પ્રમાણે બનાવી લેવાનું તો ઘી નાખી અને આપણે બરાબર આને શેકવાનું છે અને તમે આ મોહનથાળ બનાવવા માટે જ્યારે શેકતા હો બેસનને ત્યારે એકદમ ધીમા ગેસ ઉપર અને એકદમ ટાઈમ લઈ અને પછી શેકજો અહીંયા તમારે ઘી નાખ્યા પછી બેસનને ક્યાં સુધી અને કેટલું શેકવાનું એ પણ હું તમને જણાવું છું તો ધીમા ગેસ ઉપર આને ત્યાં સુધી શેકતા રહેવાનું જ્યાં સુધી અડધોથી પોણો કલાક જેટલો ટાઈમ ના થાય ત્યાં સુધી અને હા તમારે બેસન ધીમે ધીમે શેકાતા શેકાતા કંઈક કલર છે એ એનો આવી રીતે આવવા લાગશે તો અહીંયા મને પચીસથી ત્રીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બેસન તમે જોઈ શકો કે એકદમ હળવું અને ફૂલી ગયું છે અને એ ડબલ ક્વોન્ટિટીમાં દેખાવા લાગ્યું છે આવી રીતે તો બસ આવી રીતે એને મસ્ત એવું શેકવાનું છે અને હા ફ્રેન્ડ્સ તમારે ધીમા ગેસ ઉપર જ શેકવાનું છે આવી રીતનો કલર પણ તમારે લાવવાનો પરંતુ હા ધીમા ગેસ ઉપર જ અને જેટલો પણ ટાઈમ લાગે એટલો લઈને કરવાની આ પ્રોસેસ આનાથી જ તમારો મોહનથાળ તમે ખાતા રહી જાઓ એવું બનવાનું છે તો અહીંયા આપણે એક કલાક જેટલો ટાઈમ લાગી જ ગયો છે મને શેકતા શેકતાં હું ખોટું નહીં બોલું ફ્રેન્ડ્સ અને કંઈક કલર છે એ આવી રીતે આવીને તૈયાર થઈ ગયો છે તો બસ આવી રીતે આપણું બેસન શેકાય અને એકદમ હળવું ન થઈ જાય અને આવી રીતે બબલ્સ ના આવવા લાગે ત્યાં સુધી બેસન શેકી તૈયાર કરી લેવાનું તો ત્યાર પછી હું આની અંદર બસો ગ્રામ જેટલો માવો લીધો છે મોળો અને એને મેં ગ્રેટ કરી લીધેલો છે તો એ માવો હું એડ કરું છું તો હા ફ્રેન્ડ્સ તમારી પાસે માવો ના હોય તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે માવાની જગ્યાએ મલાઈ કે પછી દૂધ પણ એડ કરી શકો તો તમે દૂધ એડ કરો તો તમારે બે કપ દૂધ એડ કરવાનું અને મલાઈ એડ કરો તો તમારે એક કપ જેટલી મલાઈ આની અંદર એડ કરી લેવાની એનાથી મોહનથાળ એકદમ માવા જેવો જ બનીને તૈયાર થશે તો માવો નાખી બરાબર મિક્સ કરી લેવાનું તો અહીંયા કલર કંઈક આ રીતનો આવી ગયો છે અને માવો મસ્ત મિક્સ થઈ ગયો છે તો હવે આપણે આને નીચે ઉતારી ઠંડુ થવા માટે મૂકી દઈએ અને બનાવી લઈએ ચાસણી તો ચાસણી બનાવવા માટે આપણે જે એક કિલો ખાંડ લીધેલી એને લઈશું તો અહીંયા હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આજે બનાવવાનું શીખવું છું એટલા માટે ખાંડને મેં તપેલીમાં કાઢી લીધી છે અને એક તપેલી ખાંડ લીધી છે તો એક તપેલી ખાંડ અને અડધો તપેલી આપણે પાણી લેવાનું તો ખાંડ અને પાણીનું મેઝરમેન્ટ તમે બરાબર સાંભળી લેજો એક તપેલી ખાંડ લીધી છે એની સામે આપણે અડધી તપેલી પાણી લેવાનું તો જેટલી ખાંડ એનું અડધું પાણી પાણી નાખી બરાબર આપણે મિક્સ કરતા જઈ અને હવે ચાસણીને પકવવાની છે તો શરૂમાં તમારે હાઈ ફ્લેમ પર ચાસણીને પકવવાની વાંધો નહીં આવે પરંતુ હા બહાર ના નીકળી જાય એના માટે કન્ટિન્યુ આની અંદર ચમચો હલાવતા જ રહેજો તો ધીમે ધીમે તમે જોશો કે ચાસણી આપણી સરસ એવી બનવા લાગશે અને ચાસણીને બનતા પણ અડધો કલાક જેટલો ટાઈમ લાગે જ છે તો ફ્રેન્ડ્સ ચાસણી બને છે ત્યાં સુધી હું તમને એક વાત શેર કરવા ઈચ્છું છું કે જ્યારે મેં ધાબો દીધો બેસનની અંદર ત્યારે એ ધાબો દઈ અને મારે ઓવરનાઈટ માટે એને છોડવું પડેલું કેમ કે મારે મેરેજમાં જવાનું હતું અને મેદી મુકાવા જવાનું હતું તો એટલા માટે મેં ઓવરનાઈટ માટે ધાબો દઈ અને મૂકી રાખેલું તો તમારી સાથે પણ એવું કંઈક થાય તો વાંધો નહીં તમે ધાબો દઈ અને ઓવરનાઈટ માટે મૂકશો તો પણ બેસન ખરાબ નહીં થાય આ તો ખાલી એટલા માટે જણાવું છું કે ધાબો દેતા પહેલાં મહેંદી નહોતી હાથમાં અને ત્યાર પછી મહેંદી આવી ગઈ અને મહેંદીનો કલર પણ એકદમ ડાર્ક આવી ગયો એવો કોઈને સવાલ ના થાય એટલા માટે તો આપણે ચાસણી પકવતા પકવતા આવી રીતે થોડી ચાસણી લઈ અને ચેક કરવાની તો ચાસણી આપણી બેથી અઢી તારની થવી જોઈએ જો તમને ચાસણી છે એ તારથી સમજમાં નહીં આવે તો તમને હું એક બીજી રીત પણ બતાવી દઉં ચાસણી ચેક કરવા માટે તો જ્યારે પણ મોહનથાળની ચાસણી બનાવો ત્યારે એ ચાસણી એકદમ ઘાટી થઈ જવી જોઈએ અને જે પણ વાસણની અંદર આપણે ચાસણી બનાવીએ એ વાસણની કિનારી પર આવી રીતે ચાસણી જામવા લાગશે આ જુઓ એકદમ જામી અને ફરીથી એ પાવડર ફોર્મમાં આવી ગઈ છે ત્યાં સુધી આપણે ચાસણીને પકવવાની આ છે ને તો બસ એકદમ ઘાટી બેથી અઢી તારની ચાસણી કે પછી આવી રીતે કઢાઈની તમારે ચેક કરી લેવાની કિનારીઓ પણ એકદમ ચાસણી જામવા લાગશે તો બસ આવી રીતે ના થઈ જાય ત્યાં સુધી તમારે ચાસણીને પકવવાની છે તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે એવી રીતે મસ્ત ચાસણી બનવી જ જોઈએ તો જ તમારો મોહનથાળ પરફેક્ટ બનશે હવે એનો કલર બજાર જેવો લાવવા માટે આપણે બે ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર નાખીએ તો ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે પરંતુ હા નાખશો તો મોહનથાળ એકદમ બજાર જેવો જ દેખાવામાં બનશે તો કલર નાખી મિક્સ કરી લઈએ અને હા તમે કલર નાખો ત્યાર પછી પણ તમને એવું લાગે કે ચાસણીમાં કંઈક આપણને ડાઉટ છે તો તમારે શું કરવાનું ગેસની ફ્લેમને એકદમ હાઈ કરી દેવાની અને ચાસણીને તમારે બે ત્રણ મિનિટ માટે એકદમ ઉકાળી લેવાની તો બસ પછી ચાસણી છે એમાં બિલકુલ પણ કચાસ નહીં રહે તો આ જુઓ મેં પણ એવી જ રીતે કર્યું છે બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે ચાસણીને બરાબર ઉકાળી લેવાની તો બે ત્રણ મિનિટ પછી આવી રીતે ઉકાળી અને પછી આપણે એ જે બેસન શેકીને રાખેલું એ બેસનની અંદર ચાસણીને એડ કરી લઈએ જ્યાં સુધી ચાસણી બનાવી ત્યાં સુધી આપણે જે બેસન શેકીને રાખેલું એ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે અને આવી રીતે જામી ગયું છે તો એકવાર ચમચાથી એને ફેરવી લઈએ તો બસ આવી રીતે ફેરવી લીધા પછી આપણે એની અંદર ચાસણીને એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાની ચાસણીને ત્યાર પછી મોહનથાળને ફ્લેવરફુલ બનાવવા માટે દોઢ ચમચી જેટલો ઇલાયચીનો પાવડર નાખીએ તો તમે આ ટાઈમે ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો છો પરંતુ હા હું ઉપરથી ગાર્નિશિંગમાં ડ્રાયફ્રુટ્સ નાખીશ અંદર નાખવા નથી માંગતી એટલા માટે તો ખાલી ઈલાયચીનો પાવડર નાખી બરાબર મિક્સ કરી લઈએ અહીં જો તમારો મોહનથાળ પરફેક્ટ બનવાનો હશે તો આ ટાઈમે મોહનથાળ જામવા લાગશે પરંતુ હા એવું નહીં થાય તો તમારે દસ મિનિટ માટે આને ફરીથી ગેસ ચાલુ કરી અને ફેરવી લેવાનો તો ચાલો પછી હવે આપણે આ મોહનથાળના મિશ્રણને મોહન થાળ બનાવી લઈએ તો ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે આ મોહનથાળનું જે મિક્સ છે એને એડ કરી લઈશું તો આપણે વધારે ક્વોન્ટિટીમાં મોહન થાળ બનાવ્યો છે એટલે હું બે મોટી સાઇઝની પ્લેટને ગ્રીસ કરીને તૈયાર રાખી છે એની અંદર અડધું અડધું આપણે આ મોહનથાળનું મિક્સ એડ કરી દેવાનું અને આને સેટ થવા માટે મૂકી દેવાનું છે તો થોડું એને આપણે હાથથી થાળીને ટેપ કરી લેવાનું જેથી એરબલ્સ નહીં રહે અને ઉપરથી તમારે તમારી મનપસંદગીના ડ્રાયફ્રૂટ્સ નાખી અને આને સેટ કરી લેવાનું તો ડ્રાયફ્રૂટ્સ નહીં નાખવા માગતા હોય તો પણ તમે એને સ્કીપ કરી શકો છો અહીંયા મેં બદામ અને પિસ્તાને ક્રશ કરી અને આની ઉપર નાખ્યા છે જેથી મોહનથાળનો લુક સારો આવે તો અહીંયા મેં બદામ અને પિસ્તાની સાથે સાથે થોડી ચારોલી પણ નાખી છે તો બધી જ વસ્તુને નાખી થોડું એને દબાવી દેવાનું જેથી બરાબર સેટ થઈ જાય બધા ડ્રાયફ્રૂટ્સ અને હવે આપણે એને ત્રણ ચાર કલાક માટે કે પછી જ્યાં સુધી એ જામી ના જાય ત્યાં સુધી આને આ કંઈક સારી જગ્યાએ મૂકી દઈએ મોહનથાળને જામવા માટે ત્રણથી ચાર કલાક માટે મેં મૂકી દીધેલું અને આપણો મોહનથાળ છે એ સરસ જામી અને તૈયાર થઈ ગયું છે તો કોઈક કોઈકવાર એવું થાય કે ત્રણ ચાર કલાકમાં જામી જાય ક્યારેક પાંચ કલાક પણ લાગે અને ક્યારેક ઓવરનાઈટ માટે પણ મૂકવા પડે છે તો જે પ્રમાણે તમે મોહનથાળ બનાવ્યો હશે એ પ્રમાણે તમારે આને સેટ થવા માટે મૂકવો પડશે તો મારે અહીંયા ચાર કલાકમાં જામીને તૈયાર થઈ ગયું છે હું એને કટ કરી લઈશ તો નાના મોટા જે પણ પ્રકારે તમારી મોહનથાળના ટુકડા રાખવા હોય એ પ્રમાણે કટ કરી લેવાનું અને જ્યારે પણ મોહનથાળને તમે કાઢો ત્યારે આવી રીતે કિનારીથી પહેલાં કાઢવાનું જેથી બધા ટુકડાઓ ખરાબ નહીં થઈ જાય તો બસ આવી રીતે કરી અને બધા કરી એક એક કરી પીસ કાઢી લેવાના તો છે ને ફ્રેન્ડ્સ એકદમ સરળ અને એકદમ સિમ્પલ રીત છે મોહનથાળ બનાવવાની પરંતુ હા નાની નાની મોટી તમે જે આ ટ્રિક્સ અને ટીપ્સ આપી મેં એ ધ્યાનમાં રાખી બનાવશો તો તમારો મોહનથાળ ક્યારેય પણ ખરાબ નહીં બને અને પહેલીવારમાં જ પરફેક્ટ બનશે તો ચાલો પછી તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ મોમાંથી પાણી આવી જાય એવું મોહનથાળ બની તૈયાર થયું છે તો શેને ફ્રેન્ડ્સ એકદમ સરળ રીત તો તમે આ રીતે મોહનથાળ બનાવી જરૂરથી ટ્રાય કરજો અને હા તમને મોહનથાળની રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરી જણાવવાનું ભૂલશો નહીં અને આજની રેસીપી તમને સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી લેજો જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહેશે તો મળીએ પછી એક આવી જ નવી અને એકદમ સ્પેશિયલ રેસીપીની સાથે આવજો